પતાવી દેવાનો પ્લાન હતો. એસિડથી કર્યો હુમલો, મારી નહીં તો કોઈની નહીં. સંબંધ કોઈ પણ હોય, પરંતુ જ્યારે સંબંધમાં જીદ પેદા થાય છે તેનું પરિણામ કંઈક અલગ જ આવે છે. આ કહાનીમાં શખ્સ ઘાતકી બન્યો છે. આજકાલ ગુજરાતમાં એસિડ એટેકની ઘટનામાં વધારો થયો છે. ખાસ કરીને એસિડ એટેકમાં મહિલા જ ભોગ બને છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ મહિલા પર હુમલો થયો છે. આ હુમલો કરનાર આ શખ્સ છે. ગઈકાલે આ શખ્સ મહિલાના ઘરમાં ઘૂસ્યો. મારે મહિલાને અમુક સામાન આપવા જવું છે, આવું કહી તેના ઘરમાં ઘૂસ્યો હતો. મહિલા ઘરમાં એકલી જ હતી. એકલતાનો લાભ લઈને તેના પર એસિડ એટેક કર્યો. હુમલો એટલો ગંભીર હતો કે મહિલાને છાતી, ગળા, પીઠ અને બંને હાથમાં દાઝી જતા તેના પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા લઈ ગયા હતા. હાલ તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. શા માટે હુમલો કર્યો? શું હતો મહિલાનો ગુનો? જે મહિલા પર જીવલેણ હુમલો થયો છે તે મહિલા સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ રઝાનગર ગરીબ નવાઝ મસ્જિદ પાસે છે. આ મહિલાનું નામ શેખ ગુલનાર શેખ નાઝિમ છે. 24 વર્ષીય ગુલનાર શેખ નાઝિમના આજથી 2 વર્ષ પહેલા નદીમ સલીમ શેખ નામના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે લગ્ન જીવન દરમિયાન ગુલનારને 4 માસની બાળકી છે. જોકે લગ્ન જીવન દરમિયાન પતિ પત્ની પર ચારિત્ર અંગે શંકા રાખી મારજૂડ કરતો, જેને લઈ પત્ની પતિથી કંટાળી ગઈ હતી અને 1.5 માસ અગાઉ પતિ સાથે તલાક લઈને જુદી રહેતી હતી. જ્યારે તેના પતિને આ વાત ગમતી ન હતી, મહિલાનો પતિ બદલો લેવા માંગતો હતો. તેના મગજમાં બદલાની ભાવના રમતી હતી. આ માટે પોલીસ જાપ્તામાં જોવા મળતા નદીમ સલીમ શેખે એસિડ એટેકનો પ્લાન ઘડ્યો હતો. ગઈકાલે પૂર્વ પતિ યમરાજ બનીને પૂર્વ પત્ની પાસે પહોંચી ગયો અને તેની પાસે રહેલ એસિડ વડે હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે જાણકારી મળતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પહોંચી હતી. આ મામલે પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકમાં આરોપીને ઝડપી જેલના સળિયા ગણતો કરી દીધો. જાનથી મારી નાખવાની ધમકી આપી લીધી. ત્યારબાદ એમની સાથે જે એસિડની પ્લાસ્ટિકની બોટલમાં એસિડ લાવેલા હતા એનાથી ફરિયાદીબેન ઉપર નાખતા ફરિયાદીબેનને મોઢાના ભાગે, બંને હાથ પગના ભાગે, ગળાના તથા પીઠના ભાગે ઈજા થયેલી હતી અને આમ જીવલેવ હુમલો કરતા આ બનાવ બનેલ છે, જેમાં સલાબતપુરા પોલીસે જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે તોમતદાર છે એને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ સલાબતપુરા પોલીસ ચલાવી રહેલ છે. આરોપી પૂર્વ પતિ બદલો લેવા માંગતો હતો, તેની પૂર્વ પત્નીને પાઠ ભણાવવા માંગતો હતો. પૂર્વ પતિના કારણે પીડિતા આજે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. જ્યારે આ બંને વચ્ચેના ઝઘડામાં એક માસૂમ બાળકી મુશ્કેલીમાં દિવસો પસાર કરી રહી છે. પતિ પત્ની વચ્ચે જ્યારે જ્યારે ધમાલ થાય છે ત્યારે તેનું પરિણામ માસૂમ બાળકોને ભોગવવું પડે છે. તેનો આ પહેલો દાખલો નથી. આવા તો અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત.